બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધા નેસડા ગામમાં ગૌચરની જમીનનો સર્વે નંબર બદલી સરકારી જમીનને ખાનગી કંપનીને બદલાવી દેવાના કૌભાંડના મુદ્દે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં ખેડૂતો દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વાવ તાલુકાના રાધા નેસડા ગામની ગૌચરની જમીનમાં ડમી અરજદારની અરજીના આધારે રેવન્યુ અધિકારીઓએ સરકારી જમીનને ખાનગી જમીનના સર્વે નંબરમાં તબદીલ કરી જમીનને ખાનગી કંપનીને બદલાવી દેવાનું કૌભાંડ આચર્યું હતું. આ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતોએ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર એવા ભ્રષ્ટ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સોલાર પાર્ક બનાવવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી તેના અનુસંધાને ખેડૂતોએ બંને ગામોના ખેડૂતોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અગાઉ કહ્યું પ્રમાણે જે વિગતો બતાવી છે એ વિગતો વાસ્તવિકતાવાળી છે. જે ગામનો ખેડૂત પણ નથી, રાજપૂત સુજાભાઈ માધેવાભાઈ એના નામે ખોટી અરજી આપી અને જે ગૌચરવાળી જગ્યા હતી એમાં સોલાર બતાવ્યો અને સોલારવાળી જગ્યા હતી એમાં ગૌચર બતાવ્યો છે. જ્યારે રાજ્યના મંત્રી 2017માં ખાતમુહૂર્ત કર્યું એ ટાઈમે ત્યાંના ગોપાલકો સાથે, ગામ લોકો સાથે અને જે અધિકારીઓ સાથે મળીને માપણી શીટ બનાવી હતી એ માપણી શીટમાં અત્યારે મોટી વિસંગતતા ઊભી થઈ છે. એટલે રાજ્યમાં બેઠેલા જે લોકો છે એમની મિલી ભગતથી અને અહીંયા જે કલેક્ટર ઓફિસમાં નિવાસી કલેક્ટર વામણિયા સાહેબ છે એમણે તો સમગ્ર બનાસકાંઠાને વેચવા માટેનો ઠેકો રાખ્યો હોય પ્રમાણે જે સરકારી કંઈક ડેવલપ કરવાનું હોય. બાબરની કોલેજની વાત કરું તો અમે કોલેજમાં જગ્યા આપવા માટે અમને ટાઈમ નથી મળતો, મોડેલ સ્કૂલ માટે ટાઈમ નથી મળતો અને ગૌચરની જગ્યા રાતોરાત 10 દિવસમાં કોઈ ખેડૂત ઓળખતા પણ ના હોય અને એ અરજી આપી તેને 10 દિવસની અંદર આ બામણિયા સાહેબે ટાઇટન ક્લિયર કરી અને જે ગૌચરની જગ્યા છે એ પચાવી પાડવા માટેનો કિમિયો કર્યો છે. ત્યારે આવા અધિકારીઓએ પણ થોડીક દયા રાખવી પડે અને ન રાખતા હોય તો જ્યારે રેવન્યુ રેકર્ડ હાથે ચેડા કરતા હોય ત્યારે એમના ઉપલા અધિકારીઓએ પણ આમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. અને વિવિધ રીતે અહીંયા નિવાસી કલેક્ટર હોય, રાજ્ય સરકારમાં બેઠેલા ભૂતપૂર્વ મંત્રીના લાગતા વળગતિયા એમના મળતિયાઓ હોય કે વિવિધ સંગઠનો છે, ગાયોના નામે વોટ લે છે, ગૌચર બચાવવાની ભૂમ પાડે છે. સુપ્રીમ કોર્ટ પણ એમ કહે છે કે ગૌચરની જગ્યાની અંદર કાંઈ શિક્ષણ જેવું પણ કામ કરી શકતા નથી. તો વિવિધ સંગઠનો માત્ર ને માત્ર એમનો રાજકીય રોટલો શેકવાને બદલે આ રાગાનેડાની વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા સામે આવી છે ત્યારે હું મીડિયાના માધ્યમથી આ વિવિધ સંગઠનોને, સેનાઓને બધાને વિનંતી કરું છું, રાગાનેડાના ગોપાલકો વતી અને ત્યાંના ખેડૂતો વતી, કે હવે સમય આવી ગયો છે તમારે ત્યાં સમાજને મદદ કરવાનો, ગાયોને ગાયોનું ગૌચર બચાવવાનો અને એમાં આવીને અપેક્ષા રાખી એમની પાસે કે 100% અમને બધાને મદદ કરશે અને આ માટે કરીને સરકાર ગંભીરતાથી નહીં વિચારે, ગૌચરની જગ્યા પાછી ગોપાલકોને નહીં આપે તો ગાંધી ચિંતા માર્ગે ન્યાય માગીશું અને ગાંધી ચિંતા માર્ગે ન્યાય નહીં મળે તો વિધાનસભાને કે ક્યાંક ઉપલા લેવલે લઈ જઈને આને ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું. અને હું પોતે વ્યક્તિગત ત્યાંના પ્રતિનિધિ તરીકે આ જગ્યા બચાવવા માટે હું મારી અંતિમ લડાઈ લડીશ એવી હું ત્યાંના ખેડૂતોને અને ગોપાલકોને ખાતરી આપું છું અને જે વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.